અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી અને સાંસદ શ્રી રાજીવ સાતવજીની ઉપસ્થિતિમાં મળેલી કચ્છ જિલ્લા કોંગ્રેસની બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. ખાસ કરીને કાર્યકરોમાં જોશ ભરવા માટે વિધાનસભાની ચૂંટણીમાં જીતવાનો નિર્ધાર વ્યક્ત કરવા જણાવવામાં આવ્યું હતું. ખાસ કરીને શ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં તેમણે પંજાબના પ્રભારી તરીકે કરેલી કામગીરીમાં કોંગ્રેસને જ્વલંત સફળતા મળી છે, ત્યારે કચ્છમાં પણ આ પ્રકારના રિઝલ્ટની તેમને અપેક્ષા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીએ સભામાં કચ્છને સ્પર્શતા પ્રશ્નોની છણાવટ કરી હતી, તો બીજી તરફ ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલે શ્રી રાજીવ સાતવજીની તેમની કાર્યશૈલીનો પરિચય આપીને કચ્છ વતી તેમને આવકાર્યા હતા. સભામાં ગુજરાત પ્રદેશના હોદ્દેદારોમાં ડૉક્ટર હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, પ્રદ્યુમનસિંહ જાડેજા, રહીમભાઈ સારા, સુફિયાતભાઈ મલિક, રવિન્દ્ર ત્રવાડી, દશરથભાઈ રબારી, નવલસિંહ જાડેજા, જુમાભાઈ રાયમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી બેઠકનું આયોજન કરવામાં આવેલ છે અને ખાસ કરીને અમારે ગુજરાતના પ્રભારી તરીકે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતજી રાજ્યના પ્રભારી તરીકે નિયુક્ત થયા છે, એમની સાથે સહપ્રભારી અને જેમની પાસે સ્વતંત્ર સૌરાષ્ટ્ર અને કચ્છનો હવાલો છે એવા સહપ્રભારી રાજીવ સાતવજી જેઓ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાતો અને કાર્યકરો આગેવાનો મળશે, માર્ગદર્શન આપશે. રાજીવજીએ અત્યારે પણ વર્તમાન સાંસદ તરીકે કાર્યરત છે, ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ એક નેતૃત્વ પૂરું પાડ્યું છે અને એમના આવવાથી સૌરાષ્ટ્ર કચ્છમાં દરેક જિલ્લામાં જે પ્રવાસ યોજવામાં આવેલ છે જેના ભાગરૂપે આજે કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા છે. અને આજની મિટિંગનો ખાસ ઉદ્દેશ કે કાર્યકરો આગેવાનો છે એમને આગામી કોંગ્રેસ પક્ષના કાર્યક્રમોની રણનીતિનું માર્ગદર્શન આપશે, સાથે સાથે વિધાનસભામાં કેવી રીતે સુખદ સારા પરિણામો આવે, કોંગ્રેસ પક્ષના દાવેદારો ઉમેદવારો છે એમણે જે દાવેદારી કરી છે અને કાર્યકરોની શું લાગણી છે, જમીની હકીકત શું છે, આ તમામ મુદ્દાને લઈને જ્યારે સ્થાનિક કક્ષાએ આવ્યા છે ત્યારે આ મુદ્દાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે અને જે કાર્યકરો આગેવાનો છે એ પોતાની વાતનો વિચાર મૂકશે અને એ એક અવાજ, નીચેથી જે કંઈ અવાજ આવશે, કાર્યકરોમાંથી જે અવાજ આવશે, લોકોની જે લાગણી છે એ લાગણીને પહોંચાડવા માટેનો એમનો પ્રયાસ રહેશે અને એ રીતનું આજનું મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. ચોક્કસ સંગઠિત છે, કચ્છ જિલ્લામાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં સારા ઉમેદવારો મેદાનમાં આવ્યા છે અને એમનું સંકલન પણ સારી રીતે છે. ભૂતકાળમાં થોડાક દિવસ પહેલાં જ અમારા વિધાનસભાના નિરીક્ષક શ્રીઓએ વિધાનસભા વાઇઝ દાવેદારી મેળવી, દાવેદારી મેળવ્યા પછી એના પછીની મિટિંગો યોજી અને આજે આગેવાનો દાવેદારો બધા જે કોઈ હરીફ હોય ભૂલી અને જેને પાર્ટી ટિકિટ આપશે એના માટે પ્રયત્નશીલ રહેવાના માધ્યમથી જ આગળ વધી રહ્યા છે. કોઈ કચાશ નહીં રહે. કોંગ્રેસ આ વખતે જે થીમ આવી છે એ પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસ આવે છે એ વાતને ગુજરાતની પ્રજા, કચ્છની પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો સાર્થક કરી બતાવશે. આજની મિટિંગ છે એમાં જે કંઈ માર્ગદર્શન અને પ્રવચન થયો એમાં કોઈ રાગદ્વેષ કે વેરભાવની ભાવના નથી. કાર્યકરો છે, પરિવારનો મેળાવડો છે અને પરિવારને હકીકત એકબીજાને આપણે કહેતા હોઈએ એ રીતે કોંગ્રેસ મેન તરીકે આપણે શું કરવું જોઈએ એવી માર્ગદર્શનની રીતે કોંગ્રેસના આગેવાનોએ એમને માર્ગદર્શન આપ્યું છે. જે રીતે કોંગ્રેસનું સંગઠન અત્યારે કામ કરી રહ્યું છે એમાં વિશેષ ઉમેરો થાય એના માટેના અમારા પ્રયાસો છે અને પ્રયાસો રહેશે અને ક્યાંય પણ કોઈ કચાશ હોય એના માટે અમે ઘરમાં બેસી સારી રીતે ચર્ચા કરી અને આગામી વિધાનસભામાં કચ્છની 6 વિધાનસભામાં કોંગ્રેસ તરફી પરિણામ આવે એના માટેના પ્રયાસોના ભાગરૂપે આવી મિટિંગોનું આયોજન થતું હોય છે.